નમસ્કાર નિયમિતીઓ એસએસ કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અમારી કૃતિ વિભાગ 3 માં સોફ્ટવેર એન્ડ એપ માં આવે છે. અમારી કૃતિનું નામ સ્માર્ટ કાર છે. આ કાર બનાવવા માટે અમે એસએસ ચડિતુ મોટર કંટ્રોલ બો મોટર તથા બેટરી અને કેમેરાનો ઉપયોગ કર્યો છે. આ કારનો ઉપયોગ આપણે પહોંચી નથી શકતા અથવા જઈ નથી શકતા તે જગ્યા પહોંચવા માટે ઉપયોગી છે. આ કારનો આકાર જેવી કે ટર્નલ એરિયા, ગેસ લીકેજિંગ એરિયા, બોમ્બ વાળી જગ્યાની માહિતી મેળવી શકીએ છીએ. આ કારનો આપણે આપણા સ્માર્ટફોનમાં એપ્લિકેશન દ્વારા કનેક્ટ કરીને કંટ્રોલ કરી શકીએ છીએ અથવા કોમ્પ્યુટર દ્વારા કનેક્ટ કરીને આ કારને કંટ્રોલ કરી શકીએ છીએ. આ કાર આપણે કેમેરો જોઈન કરીને ટર્નલ એરિયા, ગેસ લીકેજિંગ વાળી એરિયા અથવા બોમ્બ વાળી જગ્યાની લાઈવ માહિતી મેળવી શકીએ છીએ. આ કારની કંટ્રોલ એપ્લિકેશન આપણે આપણી જરૂરિયાત મુજબ બનાવી શકીએ છીએ. આ કારની રેન્જ વાઇફાઈની રેન્જ એટલે કે અંદાજે 50-100 મીટર છે. આ કાર આપણે કોવિડ ઝોનમાં દર્દીઓને તે દવાઓ તથા અન્ય સામાન વસ્તુ આપવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. આ કાર બનાવવા માટે અમે ESP32 મોટર ડ્રાઈવર, બો મોટર તથા બેટરી અને કેમેરાનો ઉપયોગ કર્યો છે. આ કાર બનાવવા માટે ESP32 મોટર ડ્રાઈવર, બો મોટર, બેટરી તથા કેમેરાનો ઉપયોગ કર્યો છે. આમ આપણે વિડીયોની અંદર જોયું કે આ કારની રેન્જ વાઇફાઈ સિગ્નલની રેન્જ હોય છે, જેથી આ કાર અંદાજિત 50-100 મીટર જેટલો દૂરથી કાર્ય કરી શકે છે. આ સ્માર્ટ કાર મીટર સ્ટડી એરિયા તથા આર્મીના જવાનો માટે નાની ટર્નલ તથા બોમ્બવાળી જગ્યાની માહિતી માટે તથા હાલના કોવિડ ઝોનમાં દવા તથા સામાનની હેરફેર માટે વાપરી શકાય છે. આ કારનું કંટ્રોલ એપ્લિકેશનની જરૂરિયાત મુજબ બનાવી શકાય છે. આ કારની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે આજના કોવિડના જમાનામાં કોવિડ વોર્ડમાં કોઈ જવા માટે તૈયાર નથી, આથી આ કાર દ્વારા આપણે દર્દીઓને દવા તથા અન્ય સામાનની હેરફેર કરી શકાય છે. થેન્ક યુ.